કપાસમાં મૂળનો કોહવારો રોગ કપાસમાં મૂળનો કોહવારો એ કપાસના પાકમાં એક સૌથી ગંભીર રોગો પૈકીનો એક રોગ છે જેનાથી પાકમાં નોંધપાત્ર નુકસાન થાય છે આથી સારી ઉપજ મેળવવા માટે યોગ્ય સમયે અટકાયત કરવી જરૂરી છે સુકારો એટલે કે કર્માવી નાખતો રોગ અને મૂળના કોહવારા રોગ મોટે ભાગે ગોટાળો ઊભા કરે છે આથી યોગ્ય નિદાન જરૂરી હોય છે મૂળના કહવારાના લક્ષણો અંકુરણ અવસ્થામાં દેખાઈ શકે છે જ્યાં બીજપત્રો ઉપર ભુરાસ પડતા ટપકા જોવા મળે છે છોડ ઉપર ગોળ ટપકાઓ પડવા લાગે છે નીચેના ભાગ ઉપર પીળા ટપકા પડે છે જે પાછળથી કાળા પડી જાય છે આના કારણે અંકુરણ સુકાઈ જાય છે ગૌણ મૂળમાં સડાના કારણે સંક્રમિત થયેલા છોડને જમીનમાંથી સરળતાથી કાઢી શકાય છે મૂળના ઉપરના ભાગો મોટે ભાગે બેરંગી પીળા અને ચિકટા બની જાય છે ગંભીર સંક્રમણ થવા પર છોડની પડેલી છાલની વચ્ચે અને છાલની નીચે લાકડી ઉપર કાળા બિંદુ જેવી ફૂગ પણ જોવા મળે છે સૌથી સામાન્ય લક્ષણ છે પ્રકાંડના નીચેના ભાગનો લીલો કે સૂકો સડો સંક્રમિત થયેલા છોડને કાપીને ખોલવા ઉપર મુખ્ય મૂળ અને પ્રકાંડની નસના ફીકા રંગને જોઈને તમે આ રોગની ભાળ મેળવી શકો છો આ રોગનું એક વધુ વિશિષ્ટ લક્ષણ છે છાલનું છૂટીને પડવું અને છોડનું અચાનક કરમાવવું પરંતુ પાંદડાઓનું છોડ સાથે જોડાયેલા રહેવું આ રોગનું નિયંત્રણ કરવા માટે રોગનો લાંબા સમયનો ઇતિહાસ ધરાવતા ખેતરોની પસંદગી કરશો નહીં ઉનાળામાં ખેતરને તપાવવા માટે ઊંડી ખેડ કરો લણણી બાદ તમામ પાક અવશેષને કાઢો અથવા જમીનમાં દાટી દો વધારે ઠંડી અથવા ગરમીથી બચવા માટે જલ્દી વાવણી કરો મે મહિનાના બદલે એપ્રિલ કે જૂનમાં વાવણી કરવાથી રોગના સંક્રમણની સંભાવના ઓછી થઈ જાય છે સંક્રમણની સંભાવનાને ઓછી કરવા માટે જુલાઈના બીજા સપ્તાહમાં વાવણી કરો શણની સાથે લીલો પડવાસ કરો એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરો અને આંતરપાકની વ્યવસ્થા નોંધપાત્ર રીતે રોગના ઉપદ્રવને ઘટાડે છે કારો બોક્સિંગ બોક્સિન અને થાઈરમ સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા ડીએસ ત્રણ પોઈન્ટ પાંચ ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજના દરે બીજને બીજ માવજત આપો અને મૂળના કોહવારાની સંભાવનાને પ્રભાવશાળી રીતે ઓછી કરો વરસાદ પછી મલ્ચિંગનો ઉપયોગ કરો રોગના નિયંત્રણ માટે જમીનમાં શૂન્ય

અહીં ફરીથી જોતા રહો તેને લાઈક કરવાનું કમેન્ટ કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં